લાખાણી તાલુકાના મડાલ ખાતે ખાદી અને ગામો ઉદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમારના હસ્તે મધુમાખી પાલકોને 500 મધુમાખી બોક્સનું વિતરણ કરાયું. ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમારના હસ્તે મધુમાખી પાલકોને 500 જેટલા મધુમાખી બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન મનોજકુમારે જણાવ્યું કે આ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોના પરિશ્રમથી શ્વેત ક્રાંતિ આવી છે. આ બનાસની ધરતી પરથી વર્ષ 2016માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્વેત ક્રાંતિની પણ શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનના આહવાનના પગલે વર્ષ 2017થી હની મિશન અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગ દ્વારા મધુમાખી પાલન માટે ખેડૂતોને વિનામૂલ્યે બોક્સ આપવામાં આવે છે. મધુમાખી પાલનના વ્યવસાયથી ખેડૂતોને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની અપીલ કરતા તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 18,000થી વધુ પશુપાલકોને 1,00,000થી વધુ મધુમાખીના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. મધુમાખી પાલનના વ્યવસાયથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે હની મિશન આપણા માટે અગત્યનું આવકનું સાધન બન્યું છે. ચેરમેને કહ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના સૂત્રથી આપણી ખાદીની ગ્લોબલ ઓળખ બની છે અને નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ગયા વર્ષે 1,15,000 કરોડથી વધુની કિંમતનું ખાદીનું વેચાણ થયું છે. ખાદી ગ્રામોદ્યોગના વિકાસ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જોયેલું સપનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. ખાદીના ઉદ્યોગો વિકસાવવા માટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિવિધ યોજનાઓમાં 35% સુધીની સબસિડી આપવામાં આવે છે, ત્યારે ગામડામાં રહેતા યુવાઓ મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. ખાદી અને ગ્રામોદ્યોગના ગુજરાતના ડાયરેક્ટર સંજય હેડાઉએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે બનાસ ડેરીએ ગ્રામોદ્યોગના સહયોગથી મડાલ ગામના ખેડૂતો રજકા અને વિવિધ પાકો પર આવતા ફૂલોની નજીક મધમાખીના બોક્સ મૂકીને મધમાખીનું ઉત્પાદન કરે છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો સર્જાઈ છે. બનાસ ડેરીના પ્રતિનિધિ નરસિંહભાઈ ગુર્જરે જણાવ્યું કે આપણી થાળીમાં આવતો ખોરાક મધમાખીના યોગદાનના લીધે જ તૈયાર થાય છે. આ વિસ્તારમાં શ્વેત ક્રાંતિ લાવવા માટે મધુમાખી પાલકોને પૂરતા ભાવ મળી રહે તે માટે બનાસ ડેરી રૂપિયા 170 કિલોના ભાવથી મધની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે 94 ટન જેટલી મધ બનાસ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી એકત્રિત કરવામાં આવ્યું છે. બનાસના પશુપાલકો દૂધની જેમ મધ પણ ડેરીમાં ભરાવીને સારી આવક મેળવતા થયા છે, ત્યારે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ બોક્સ ફાળવવામાં આવે તે જરૂરી છે. આ પ્રસંગે ચેરમેનના હસ્તે મધુમાખી પાલકોનું ચરખા અને ખાદી વસ્ત્રથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અકસ્માત વીમાના લાભાર્થીને રૂપિયા 1,00,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લિજ્જત પાપડના પ્રકાશભાઈ સરપંચ, ભરતભાઈ ઠાકોર, લાખણી માર્કેટયાર્ડના ચેરમેન દેવજીભાઈ દેસાઈ, અગ્રણીઓ સર્વ ટીપી રાજપૂત, બાબરાભાઈ ચૌધરી, રૂપસિંહભાઈ પટેલ, તેજાભાઈ ભોરિયા, હેમરાજભાઈ પટેલ, પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુકર્ણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા.